નવસારી ખાતે માતાજીના આરાધના પર્વ નવરાત્રીમાં પણ એકતા જોવા મળી હતી. માં જગદંબાની આરાધનાનો પર્વ નવરાત્રીમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમતા હોય છે, ત્યારે નવસારી જિલ્લામાં નવરાત્રી મહોત્સવના અનેક મોટા આયોજનો પણ થતા હોય છે. સાથે શેરી ગરબાની રમઝટ પણ જામતી હોય છે, જેમાં નવસારીના રામા મહોલ્લામાં નવરાત્રી પર્વમાં એકતાની મિસાલ જોવા મળી હતી. રામા મહોલ્લામાં રહેતા મહેશ પટેલના પરિવાર દ્વારા પાછલા 30 વર્ષથી માતાજીનો માટલીનું સ્થાપનિક કરવામાં આવે છે અને તેની પૂજા અર્ચના કરીને મહોલ્લામાં રોજ રાત્રે ગરબાનું આયોજન કરવામાં આવે છે, જે ગરબા માત્ર હિન્દુ જ નહીં પરંતુ મુસ્લિમ, શીખ, પારસી સમાજના લોકો પણ ગરબે ઘૂમતા હોય છે, જેથી આ રામા મહોલ્લામાં એકતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળે છે. ત્યારે આ મહોલ્લામાં લોકોનો એક જ સંદેશ છે કે જાતિવાદ છોડીને બધા સાથે રહેવું જોઈએ, એ માટે આ ગરબાનું આયોજન કરવામાં આવે છે. અલ્પેશ કશ્યપ, જડેશ ટીવી, નવસારી. મારું નામ મહેશ ગુલાભાઈ પટેલ છે. આ રામા મહોલ્લામાં 40 વર્ષથી રહેતો છું ને અંબા માતાની માટલી રૂપે સ્થાપના આજે લગભગ અમે 30 વર્ષથી અમારા ઘરમાં કરતા છે. ઘરમાં માજીની સેવા પૂજા અર્ચના કરીએ, રાત્રે ગરબા ગાવા માટે માજીને અહીંયા લઈ આવીએ, બધા ભેગા મળીને ગરબા ગાઈએ. અમે ગરબા ગાઈએ તેમાં અમારી સાથે હિન્દુ, પારસી, મુસ્લિમ, સિંધી બધા જ છે. અમે બધા સાથે મળીને ઉત્સવ ઉજવતા છે નવરાત્રીનો, અને એમાં અમને એકતામાં બહુ ઘણો આનંદ મળતો છે. કોઈ દિવસ કોઈ ફરિયાદ નથી, અમને બધાને ગમતું છે. રાત્રે રોજ ગરબા ગાઈએ, નાસ્તો કરીએ, છૂટા પડીએ, 9 દિવસ માજીની સેવા કરીએ, ગરબા ગાઈએ, અને દશેરાએ 10મે દિવસે માજીનું વીરાવર પૂર્ણા નદીમાં ગઈને વિસર્જન કરીએ છીએ. અને આ રીતે અમે નવરાત્રીનો ઉત્સવ એકતાથી, અખંડતાથી બધા કોમ ભેગા થઈને કરીએ છીએ. લોકોને ઉદ્દેશ આપવાનો એક જ છે કે જાતિવાદ કે ધર્મવાદ કે કઈ વસ્તુ છે જ નહીં, બધા એક જ છે. ને અમે એ રીતે જ અહીંયા કરતા છે ને એ રીતે જ જીવતા છે ને એ રીતે જ મજા આનંદ કરતા છે. બધા તહેવારમાં અમારી બાજુમાં નયન બાપુ છે, પુરુષ હોય તો અમે બધા સાથે જમીએ છીએ. હું પરિનાસ ગંડેવિયા, હું એક પારસી છું. હું છેલ્લા 10 વર્ષથી અહીંયા રહું છું. અમે અહીંયા બધા ગરબા સેલિબ્રેટ કરવા આવીએ છીએ. એમાં બધી મિક્સ રિલિજન્સ છે, હિન્દુ, મુસ્લિમ, પારસી, શીખ. અમે બધા સાથે રમીએ છીએ, નાસ્તો કરીએ છીએ, અમને બહુ મજા આવે છે. અમે એક મેસેજ પાસ કરવા માંગીએ છીએ કે અમે બધા એક યુનિટીમાં છે, બધા સાથે રમીએ છીએ અને સેલિબ્રેટ કરીએ છીએ, અને અમે બધા સાથે આરતી પણ કરીએ છીએ. અમે બધા જ ફેસ્ટિવલ આવી રીતે યુનિટીમાં સેલિબ્રેટ કરીએ છીએ. થેન્ક યુ. અમે એક યુનિટીનો સંદેશ આપવા માંગીએ છીએ કે બધા આપણે સાથે જ છે, વી ઓલ આર વન. જાહેર આમંત્રણ. પ્રાંતિજ ખાતે શ્રી ખેતરવાડા મેલડી માતાજીનું 12મો બે દિવસીય પાટોત્સવમાં માઈ ભક્તો તથા ધર્મપ્રેમી લોકોને જાહેર આમંત્રણ. પાટોત્સવના પ્રથમ દિવસે તારીખ 16-10-2024 બુધવારે સવારે 9:30 કલાકે શ્રી ખેતરવાડા મેલડી માતાજીના મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળશે અને પ્રાંતિજ રેલવે સ્ટેશન, બજાર ચોક, ખોડિયાર કુવા, ભાખરિયા બસ સ્ટેશન થઈ અને પરત શ્રી ખેતરવાડા મેલડી માતાજીના મંદિર ખાતે પરત આવશે. નગરયાત્રામાં પરમ પૂજ્ય મહંત શ્રી જયરામ ગિરીજી ગુરુ, શ્રી બળદેવ ગિરીજી મહારાજ તથા શ્રી લક્ષ્મણ ભારતી મહારાજ, જરણેશ્વર મહાદેવ મંદિર, મહેતાપુરા હિંમતનગરના મહંત ઉપસ્થિત રહેશે. તો પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસ ગુરુ અનિરુદ્ધદાસજી, નિર્મોહી શ્રી વીરેશ્વર મહાદેવ મંદિરના મહંત ઉપસ્થિત રહેશે. તો તારીખ 16-10-2024 બુધવારના રોજ રાત્રિના 9:30 કલાકે ભવ્ય લોક ડાયરો યોજાશે, જેમાં રાકેશ બારોટ, આરતી પ્રજાપતિ તથા મમતા સોની અને જીગર ઠાકોર ઉપસ્થિત રહેશે. તો પાટોત્સવના બીજા દિવસે તારીખ 17-10-2024 ગુરુવારના રોજ દેશ શુદ્ધિ, યજ્ઞ પ્રારંભ, સ્થાપિત તેઓનું પૂજન, અગ્નિ સ્થાપન, ચંડીપાઠથી માતાજીનો અભિષેક, રાજોપચાર પૂજન, શ્રીફળ હોમ, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. નિમંત્રક
શ્રી પંકજભાઈ અમૃતભાઈ રાવલ તથા સમસ્ત જયમાળી પરિવાર. શુભ સ્થળ શ્રી ખેતરવાડા મેલડી માતાજી મંદિર, રેલવે સ્ટેશન રોડ, જેબી પાછળ, તાલુકો પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. જયમાળી પંકજભાઈ રાવલ નો મોબાઈલ નંબર 9825154461. રાહુલભાઈ રાવલ નો મોબાઈલ નંબર 9898829810. નમસ્કાર મિત્રો, જય માતાજી. હું છું આપનો રાકેશ બારોટ. આપ સૌ મિત્રોને જણાવતા ખૂબ આનંદ થાય છે કે હું આવી રહ્યો છું પ્રાંતિજ ખેતરવાળી મેરડી માતાજીના મંદિરે ભવ્ય લોક ડાયરામાં. તો આવો આપણે સૌ સાથે મળી અને ખૂબ આનંદ કરીએ. તારીખ છે 16/10/2024 ની રાત્રે. સ્થળ ખેતરવાળી મેરડી માતાજી પ્રાંતિજ. નમસ્કાર, જય માતાજી. મિત્રો, હું મમતા સોની આવી રહી છું ખેતરવાડામાં મેલડી માતાજીના મંદિરે પ્રાંતિજમાં. તારીખ 16/10/2024 બુધવારના રોજ રાત્રે 10 વાગે. તો આપ સૌ લોકોને પણ જરૂર જરૂરથી પધારવા હાર્દિક અને જાહેર આમંત્રણ છે. આપ લોકો જરૂર જરૂરથી આવજો પ્રાંતિજ મેલડી માતાજીના ધામે. આપણે બધા સાથે મળીને મોજ કરીશું. જય માતાજી. માતાજી મિત્રો, હું છું આપનો શંકરજીકર ઠાકોર ને હું આવી રહ્યો છું તારીખ 16/10/2024 ના બુધવારે રાત્રે 9:30 કલાકે ખેતરવાળા મેલડી માતાનો મંદિરે. તો હું પણ આવવાનો છું, તમે પણ આવો. જય માતાજી, જય માં મેલડી માં. પ્રાંતિજ પ્રાઇમ. પ્રાંતિજ ખાતે પહેલું અદ્યતન તમામ સુવિધાઓ યુવક રાજ ડેવલપર્સ નિર્મિત કોમર્શિયલ શોપિંગ સેન્ટર એટલે કે પ્રાંતિજ પ્રાઇમ. પહેલું રેરા અપ્રુવર શોપિંગ બધી જ સુવિધાઓથી સજ્જ. આકર્ષણ એલિવેશન, બેઝમેન્ટ પાર્કિંગ, એક મેડિકલ સ્ટ્રક્ચર લિફ્ટ, 2 રેગ્યુલર લિફ્ટ, દરેક યુનિટમાં વોશરૂમ, ફાયર સેફ્ટીથી સજ્જ અને રેડી પોઝિશન. દરેક ગ્રાહક વેપારીઓને પરવડે તેવી નજીવી કિંમત. હોસ્પિટલ, હોટેલ, નાસ્તા હાઉસ, પ્રોવિઝન સ્ટોર, ડેરી પાર્લર સહિતના તમામે તમામ ધંધાઓને અનુરૂપ મોકાની જગ્યા. વહેલા તે પહેલાના ધોરણે, હવે ફક્ત જૂજ યુનિટ જ બાકી. ફેસ્ટિવ બુકિંગ ઓફર. બુકિંગ કરાવો દશેરા સુધીમાં અને મેળવો યુનિટ કિંમત પર 5% ડિસ્કાઉન્ટ. ડિસ્કાઉન્ટ ઓફર તારીખ 1/9/2024 થી 12/10/2024 સુધી છે. એક વાર પ્રાંતિજ પ્રાઇમ કોમર્શિયલ શોપિંગ સેન્ટર ની અવશ્ય મુલાકાત લો. સ્થળ પ્રાંતિજ પ્રાઇમ, જનતા પેટ્રોલ પંપ ની બાજુમાં, પોલીસ સ્ટેશન ની સામે, સાપર રોડ, નેશનલ હાઈવે નંબર 48, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 8511724403. મોબાઈલ નંબર 9909990161. હવે આપણા પ્રાંતિજ શહેરમાં ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. પ્રાંતિજ શહેરમાં સૌથી મોટી ડિસ્પ્લે ધરાવતો શોરૂમ ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. ફ્રીઝ, એલઈડી ટીવી, એસી, કુલર, વોશિંગ મશીન, ઘરઘંટી, ઓવન, મોબાઈલ સહિત ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓનો વિશાળ શોરૂમ એટલે ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. દરેક ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓ ખૂબ જ વ્યાજબી અને સ્ટાન્ડર્ડ કંપનીની હાજર સ્ટોકમાં મળી રહેશે અને સરળ હપ્તે વગર વ્યાજે મળશે. કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ ની ચીજ વસ્તુઓ ખરીદવા માટે આજે જ અમારા શોરૂમ ની મુલાકાત લો. સ્થળ 456 પ્રમુખ સંગમ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 8509664 પટેલ. અમારી બીજી બ્રાન્ચ ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, B2425 સેતુ સ્ક્વેર કોમ્પ્લેક્સ, મોટા ચિલોડા. મોબાઈલ નંબર 9898084803. રાજ પટેલ.